નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યનારાયણ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 માં હિન્દી વિષયનો અભ્યાસ કરવાના છે. હવે હિન્દી વિષયમાં આપણે એક થી પતન પાઠ છે એ બધા કમ્પ્લીટ થઈ ગયા. સાથે બોલીમાં તમારે આજે આપણે નિબંધ બુકમાં કરવાનું છે. તમારી પાસે પહેલા સેમેસ્ટરની નિબંધ બુક હોય છે જેમાં તમે નિબંધ લખેલા જશે, તો એ નિબંધ બુકમાં પહેલું સેમેસ્ટર પૂરું થાય પછી એક પેજ વાળી દેજો અને પછી લખવાનું બીજું સત્ર. હવે બીજું સત્ર આપણે દિવાળી પછી હું ચાલું છું એમાં આપણે પહેલો નિબંધ, હવે આપણે બધા નિબંધ જ લઈશું એટલે કન્ટિન્યુ તમારા આવશે. એટલે એમાં બીજું સત્ર એવું પેજ વાળી અને પેજ વળાઈ જાય પછી એની ઉપર બીજું સત્ર લખી નાખજો અને પછી નિબંધ લખવાનું સ્ટાર્ટ કરવાનું. હવે એમાં આજે આપણે નિબંધ છે એ ભણવાનું છે. મેના પ્રિય વૈજ્ઞાનિક એડિશન, તમારા પાછા આગળ આવી ગયો સાથે પોથીમાં આ એડિશનનો તમે ફોટો જોયો, થોમસ આલ્વા એડિશન બરોબર, અને એનું ચિત્ર જોયું, તો એને રિલેટેડ છે આ નિબંધ છે એ આજે આપણે ભણવાનું છે. તો નિબંધ લખતા પહેલા તમારે સરસ મજાનું હાસ્યની ઉપર એડિટ મારવાનું. મેના પ્રિય વૈજ્ઞાનિક પછી નિબંધ લખવાનું સ્ટાર્ટ કરવાનું. નિબંધ લખવાની શરૂઆત કરો એટલે આપણે પેરેગ્રાફ પાડી કરતા હોય તો એ પેરેગ્રાફ પાડવાના કોઈએ ભલે પાટી બુક હોય બોલબેનથી નથી લખવાનું, પેન્સિલથી જ લખવાનું છૂટા અક્ષરે. અને જ્યારે પેરેગ્રાફ પૂરો થાય ત્યારે લીટી છોડવાની આ બધી વાતનું ધ્યાન રાખી અને લખવાનું. તો હવે હું નિબંધ લખવાની તમને શરૂઆત કરું છું. તો સૌ પ્રથમ તો પેરેગ્રાફ પાડવાનું, હેડિંગ મારવાનું, પછી પહેલી લીટીમાં જ પેરેગ્રાફ પાડી લખવાનું. ઘરમાં એ નાના નાના પ્રયોગ કરતા તો એના મમ્મી એમને સાથ આપતા હતા.
ગરીબી કે કારણ બાળકની સેના ખૂબ જ બેચનેકા કામ ભી કરતે છે. એના ઘરમાં એ પોતે ગરીબ પરિવારમાં એનો જન્મ થયો હતો એટલે એના કારણે એ શું થયું હતું, નાના બાળક આ કોમાસા રેડી સને અખબાર ઉપર અને છાપો વેચવાનું કામ પણ કરવું પડ્યું હતું. સવારના પોતે ઘરે ઘરે જઈને તમારી ઘરે કેમ છાપાવાના પૈસા બાદ મારે છાપો આપી જાય એવું કામ પણ એડી સને નાનપણમાં કર્યું હતું. શું કામ કર્યું હતું, ગરીબીના કારણે. પછી છે એના પછી પાછો ત્રીજો પેરેગ્રાફ છે એટલે એ છોડી દો પાયું. ધીરે ધીરે એડિસન કે પ્રયોગ સફળ બની ગયો અને ધીમે ધીમે શું થયું, નાનપણથી જ પ્રયોગ કરતા તો ધીમે ધીમે એના પ્રયોગ શું થયું, સફળ થયું. પેલા ઘણી વાર એમ નિષ્ફળતા મળી પણ ધીમે ધીમે જેમ જેમ પ્રયોગ કરતા ધીમે પ્રયોગ છે એ સફળતા મળે છે. અને ઉસ સમય કે તાર યંત્ર મેં પ્રાયઃ ગડબડી હોતી રહી હતી. તાર યંત્રમાં ઘણી વાર છે એ ગડબડી એટલે મિસ્ટેક હોય. આપણે તમે કેમ મીટિંગ કરો છો તો ઘણી વાર નેટ પ્રોબ્લેમને લીધે એવું થાય એટલે એ તાર યંત્રમાં પણ ઘણી વાર છે એ મિસ્ટેક ગડબડી રહેતી હતી. એડિસનને ઉસને સુધાર કર્યા. થોમસ આલ્વા એડિસન છે એમાં સુધારાનું કામ કર્યું. ટેલિફોન કોલ ગ્રામોફોનની ખામીઓ હોવી મને દૂર થયા ક્યાં અને જે ટેલિફોન અને ગ્રામોફોનની જે ખામીઓ હતી એને પણ દૂર કરવાનું કામ કોને કહ્યું તો કે એડિસને કહ્યું. પછી શું છે તો કે ટ્રેનોના સમય બતાવવા માટે ઇન્ડિકેટરના આવિષ્કાર એડિસને કર્યા. કે ટ્રેન જોઈ તમે જેમ રેલગાડી કયો એમાં ટાઈમ બતાવે એ જે ટાઈમ બતાવે એ યંત્રને ઇન્ડિકેટર કહેવાય. તો એનો આવિષ્કાર પણ કોને કહેલો તો કે એડિસને કહ્યો. ઉન્મને લગભગ 1000 સે ઓડી કાર્યકારી એટલે આવા નાના નાના અને ઘણા બીજા મોટા એવા 1000થી વધારે આવિષ્કાર કોને કહેલા થોમસ આલ્વા એડિસન. પછી એના પછી ચોથો પેરેગ્રાફ છે એટલે કે છોડી અને આવશે આજ હું વીજળી કામ તરફ તરફ કેવું કહેવું. આજે આપણે વીજળી એટલે કે લાઈટ વહી જાય તો આપણે કાંઈ કામ કરી શકતા નથી બરાબર. હવે મોબાઈલ આવી ગયા અને મોબાઈલની લાઈટ ચાલુ કરીને આપણે કોઈ પણ કામ હોય એ કરીએ છીએ. પણ પહેલાના સમયમાં જ્યારે લાઈટ જ નહોતી ત્યારે બધા દીવા બધીથી જ કામ કરતા હતા. કેરોસીન કે એવા જે ઇંધણ છે એનો ઉપયોગ કરીને દીવો સળગાવી અને એના અંજવાળે બધા માણસો છે એ કામ કરતા. ધીમે ધીમે છે વીજળીની શોધ થઈ બરાબર. વીજળીની શોધ થઈ પણ વીજળીની શોધ તો કરી પણ વીજળી ઘરમાં આવે શાના દ્વારા તો કે આ લાઇટ છે ટ્યુબલાઇટ છે બલ્બ છે એનો આવિષ્કાર કોને કર્યો, એડિસને કર્યો. એટલે કે આ લાઇટની જે સુવિધા થઈ ધીમે ધીમે વીજળીની સુવિધા થઈ બરાબર. પછી વીજળી કઈ રીતે ઘરમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ, પંખા કેવી રીતે એનાથી ચાલે, બીજા મશીન કેવી રીતે ચાલે એ બધો આવિષ્કાર કોને કર્યો કે એડિસન. હવે આપણે આગળ જોઈએ. આછા વીજળીના તરફ તરફે ઉપયોગ કરતા આજે આપણે વીજળીનો એટલે કે આ લાઇટનો આપણે ઘણી ઘણી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. વીજળી અમે રોશની દેતી અને વીજળીથી આપણે શું મળે છે, રોશની એટલે પ્રકાશ મળે છે, અંજવાળું થાય છે બરાબર. ઉસે પંખે ચલતે હે મશીને ચલતી હે ફિઝિક આવિષ્કાર એડિસન ને કિયા હતા. અને એનાથી જે પંખા અને મશીન ને બધું ચાલે છે આપણે સવારથી ઉઠી ત્યાંથી આપણે પાણીની લાઇટની જરૂર પડે છે. તો આપણે એ જે લાઇટનો ઉપયોગ જ્યાં જ્યાં કરીએ છીએ એ બધાનો આવિષ્કાર છે એ કોને કહ્યો હતો તો કે એડિસને કહ્યો હતો. સચમું જ વીજળીના આવિષ્કાર પર એડિસને દુનિયા પર બહુ બડા ઉપકાર કર્યા. અને જો એને વીજળી એટલે કે આખો દેશને પ્રકાશમય બનાવ્યો એટલે આપણી દુનિયા ઉપર સૌથી મોટો ઉપકાર છે એ એડિસનનો છે. ત્યાર પછી છેલ્લો પેરેગ્રાફ છે એમાં છે એબિલિટી છોડી અને ચોથો પાંચમો પેરેગ્રાફ આવેલો અને એમાં લખવાનું 18 ઓક્ટોબર એટલે કે ઓક્ટોબર મહિનાની વાત છે. અને ઓક્ટોબરમાં 18 તારીખ 1931 ના દિવસે એડિસનની મૃત્યુ ત્યારે છે એડિસનનું મૃત્યુ થાય છે. જન્મ ક્યારે થાય છે તો કે 11 ફેબ્રુઆરી 1847માં જન્મ થાય છે અને 18 ઓક્ટોબર 1931માં એની મૃત્યુ થાય છે. દુનિયા કે વૈજ્ઞાનિક ઇસ જાદુગર કો હંમેશા યાદ રહે. હવે એડિસનની મૃત્યુ થઈ છે પણ આજે પણ આપણે વીજળી લાઇટની જ્યાં જરૂર પડે ત્યાં આપણે એડિસનને આજે પણ યાદ કરીએ છીએ. એટલે એને લખ્યું છે કે વિજ્ઞાનના આ જાદુગરને આજે પણ આપણે યાદ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ એડિસન જે નિબંધ છે પેલે પ્રિય વૈજ્ઞાનિક એડિસન એના જે 5 પેરેગ્રાફ છે એ 5 પેરેગ્રાફ છે એ જેમ પેરેગ્રાફ વાંચતા છો અમે મેગ્નેટિક છોડી અને પેરેગ્રાફ પાડવાનું અક્ષર છૂટા રાખવાના ભલે બે પૈસા નહીં બનતા કંઈ વાંધો પણ સરસ મજાના અક્ષર યાની પણ પૂરો કરવાના. વિદ્યાર્થી મિત્રો આની હું તમને વિડીયો મોકલી દઈશ તમારા અક્ષર.
બન સરસ મજાના પાકે ઉપર લખવાનો છે. થેન્ક યુ.